નમસ્કાર, હું છું આપની સાથે ભરત હેરમા અને આપ જોઈ રહ્યા છો ફટાફટ ટોપ 10. તો આજના મુખ્ય સમાચારો ઉપર એક આછેરી નજર ફટાફટ ટોપ 10. દેશની રાજધાની દિલ્હીની અંદર આજકાલ ધરણા પ્રદર્શનની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે. IAS અધિકારીઓની હડતાલના મુદ્દે અરવિંદ કેજરીવાલ અને એની ટીમ દ્વારા LGની ઓફિસમાં ધરણા પ્રદર્શન યોજાઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ ભાજપનું કહેવાનું એવું થાય છે કે અરવિંદ કેજરીવાલ અને તેના મંત્રીઓ ઓફિસમાં હાજર રહેતા નથી, તેથી પ્રજાના કોઈ કાર્યો થતા નથી, એટલે તેઓ પણ ધરણા પ્રદર્શન યોજી રહ્યા છે. જ્યારે ત્રીજી તરફ કોંગ્રેસનું કહેવાનું એવું થાય છે કે આ બંને ધરણા પ્રદર્શન યોજી રહ્યા છે, તેમાં દિલ્હીની પ્રજાના કોઈ જ કામ થતા નથી, એટલે કોંગ્રેસ પણ તેના વિરોધમાં ધરણા પ્રદર્શન કરી રહ્યું છે. આમ મહેલે પે દહેલા જેવી રાજકીય પરિસ્થિતિની અંદર દિલ્હીની પ્રજા બિચારી ફસાઈ રહી છે. દેશભરના ટ્રાન્સપોર્ટ સંચાલકો પોતાની વિવિધ માંગણીઓના સંદર્ભે આજથી હડતાલ પર ઉતરી ગયા છે. આજથી દેશના તમામ ટ્રકોના પૈડાઓ થંભી ગયા છે અને હાઈવે એકદમ સુમસાન ભાસી રહ્યા છે. દેશભરમાં જ્યારે ચોમાસું મોડું ચાલી રહ્યું છે ત્યારે પૂર્વોત્તર રાજ્યોમાં આનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે. પૂર્વોત્તર રાજ્યોની અંદર અત્યારે જળ પ્રલયની પરિસ્થિતિ ચાલી રહી છે અને આના કારણે 23 લોકોના મોત થયા છે અને 4.5 લાખ લોકો આ પૂરથી પ્રભાવિત થયા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારને સ્પેશિયલ દરજ્જો મળે તેવી માંગણીનો રાગ ફરીથી આલાક્યો છે. ચૂંટણી સમયે નીતિશ કુમાર બિહારને સ્પેશિયલ દરજ્જો મળે તેવી માંગણીઓ યાદ કરે છે. જમ્મુ કાશ્મીરની અંદર સેના દ્વારા ઓપરેશન ઓલ આઉટ 2 શરૂ. બે આતંકીઓ ઠાર, જવાન ઓરંગઝેબની મોતનો બદલો લેવાની ઉઠતી માંગ. શ્રીરામ સેનાના પ્રમુખ પ્રમોદ મુતાલિકે આજે એક વિવાદસ્પદ નિવેદન જાહેર કર્યું હતું. તેમનું કહેવાનું થાય છે કે કર્ણાટકની અંદર જો કોઈ કૂતરાનું પણ મોત થાય તો શા માટે નરેન્દ્ર મોદીને જ જવાબદાર ગણવામાં આવે છે. આ વિવાદસ્પદ નિવેદન પછી વિપક્ષોએ ખૂબ જ હોબાળો મચાવ્યો. નોટબંધી પછી વિકાસ દર ઘટવાની ચેતવણી મેં પહેલા જ આપી હતી. મારી વાત સાચી પડી ને? આ નિવેદન છે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમનું. જ્યારે નીતિ આયોગની બેઠકમાં આપણા પીએમ શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિકાસ દરને ડબલ ડિજિટ ઉપર લઈ જવા માટે થઈને હજુ પણ વધારે પગલાં લેવા જરૂરી છે. જમ્મુ કાશ્મીરની અંદર સેનાના બંકરો તોડી પાડવા માટે થઈ આતંકવાદીઓ દ્વારા ચીની બનાવટની સ્ટીલની ગોળીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારત માટે ચિંતાનો વિષય. પીએનબીના કરોડોના કૌભાંડકારી નીરવ મોદી પાસે 6 પાસપોર્ટ છે. આમાં તો પછી એરાઉન્ડ ધ વર્લ્ડ વિથ 6 પાસપોર્ટ થાય ને. ફિફા વર્લ્ડ કપની અંદર સાર્બિયાનો ભારે સંઘર્ષ બાદ કોસ્ટારિકા સામે વિજય. આજે ઇંગ્લેન્ડ અને ટ્યુનેશિયા ટકરાશે. તો મિત્રો, આ હતા આજના અમારા ટોપ 10 ન્યૂઝ. અને આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે થઈને જોતા રહો લોકફરિયાદ ન્યૂઝ રાજકોટ. અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોકફરિયાદ ન્યૂઝ રાજકોટ. આજના તમારા તમામ કામ સફળ થાય તેવા અભિનંદન સાથે અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.